જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને હવે ચૂંટણીના પડઘમ બાગવાની શરૂઆત પણ થવા લાગી છે, ત્યારે હવે કોંગ્રેસના નેતાઓને પણ જવાબદારી આપવામાં આવી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હવે જમ્મુ કાશ્મીરના પ્રવાસ પર રહેશે અને એવા બે કોંગ્રેસના દિગ્ગજ, ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતામાંથી ગેનીબેન ઠાકોર અને જિગ્નેશ મેવાણીને ખાસ અને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. પ્રચાર પ્રસાર દરમિયાન જિગ્નેશ મેવાણી અને ગેનીબેન ઠાકોર છે તેઓ જમ્મુ કાશ્મીરમાં રહેશે અને વિધાનસભાનો પ્રચાર પ્રસાર કરશે, ત્યારે શું વિગતો છે જાણીશું વિગતવાર આ રિપોર્ટમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવવા બાદ પ્રથમ વખત વિધાનસભા ચૂંટણી થવા જઈ રહી છે. જમ્મુ કાશ્મીરમાં 3 તબક્કામાં આ ચૂંટણી યોજાશે અને 4 ઓક્ટોબરના રોજ પરિણામ જાહેર થશે. હાલ ત્યાં જબરદસ્ત ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે કોંગ્રેસ દ્વારા તેમના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી, જેમાં ગુજરાતના 2 ફાયર બ્રાન્ડ નેતાઓને સામેલ કરવામાં આવ્યા છે. આ યાદીમાં 40 જેટલા દિગ્ગજ નેતાઓ ચૂંટણીમાં જોરશોરથી પ્રચાર કરશે, જ્યારે ગુજરાતમાંથી કોંગ્રેસના 2 ફાયર બ્રાન્ડ નેતા જિગ્નેશ મેવાણી અને ગેનીબેન ઠાકોર જમ્મુ કાશ્મીરના પ્રચાર પ્રસારમાં વ્યસ્ત રહેશે. કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા બનાસકાંઠા લોકસભાના સાંસદ ગેનીબેન ઠાકોર અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણીની પસંદગી કરી છે. હવે આ બંને સ્ટાર નેતાઓ જમ્મુ કાશ્મીરમાં પાર્ટીના પ્રચારની જવાબદારી સંભાળશે. 3 તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 18 સપ્ટેમ્બરે, બીજા તબક્કાનું મતદાન 25 સપ્ટેમ્બરે અને ત્રીજા તબક્કાનું મતદાન 1 ઓક્ટોબરે થશે. 4 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે. તો આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. ફરી મળીશું. નમસ્કાર.